નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે એક આજે સારા એવા પ્રકરણ 3 ના ટોપિક ની વાત કરીશું. ભૌતિક વિજ્ઞાન ની અંદર ધોરણ 12 માં આપણે વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ અને આ જોડાણ માટે મળતા સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધ ની આપણે આજે ચર્ચા કરીશું. એટલે બે ઇક્વેશન મેળવવાના, એક આપણે સમતુલ્ય EMF શોધીશું અને બીજું સમતુલ્ય આંતરિક અવરોધ. હવે જુઓ, વિદ્યુત કોષોનું આપણે કેવું જોડાણ કરવાનું, તો કે સમાંતર. તો માની લો કે આપણે બે વિદ્યુત કોષો લઈશું, એમાં A અને B વચ્ચે માની લો કે અહીંયા એક વિદ્યુત કોષ મારે જોડવાનો થાય. ધારો કે આ પ્રથમ વિદ્યુત કોષ ને હું અહીંયા જોડી દઉં, આંતરિક અવરોધ બાજુમાં મૂકી દઈએ, આનો EMF આપણે εr1 કહી દઈએ, આંતરિક અવરોધ આપણે કેટલો કહી દઈએ R1. આ પ્રથમ વિદ્યુત કોષ. હવે બીજો વિદ્યુત કોષ લેવાનો, એના આની સાથે કેવો જોડવાનું, સમાંતર. તો સમાંતર જોડવા માટે આપણે બીજો વિદ્યુત કોષ અહીંયા એવી રીતે જોડીએ કે જેથી આ બંનેનું જોડાણ, જેથી આ બંનેનું જોડાણ એ કયું કહેવાશે, એકબીજાને કેવું થઈ ગયું, સમાંતર. આમ આને કહી εr2 થઈ જા અને અહીંયા R2 થઈ જા, બે વિદ્યુત કોષ થઈ ગયા આપણા. આમાં વહેતો પ્રવાહ ધારો કે આપણે I1 કહી દઈએ, તો આમાં વહેતો પ્રવાહ આ કેસે ધારો કે આપણે કેટલો કહી દઈએ, I2. હવે જો આને સમતુલ્ય આપણે પરિપથ અહીંયા બનાવીએ, તો A અને B વચ્ચે આ બે જે આપણને વિદ્યુત કોષો જોડીને આપ્યા છે, એની જગ્યાએ આપણે શું કરીશું, એમનો સમતુલ્ય એક જ વિદ્યુત કોષ મૂકીશું અને એના આંતરિક અવરોધ આપણે જેને શું કહીશું, R ઇક્વેશન, જે આપણે આ થિયરીમાં એનું મૂલ્ય શોધીશું. અને આ જે બે બેટરીઓનો સમતુલ્ય EMF એ પણ આપણે શું કરવાનો, શોધવાના. બે આઈટમો આપણે શોધવાની, એક EMF નું સમતુલ્ય મૂલ્ય અને એક આંતરિક અવરોધ નું સમતુલ્ય મૂલ્ય, આ બંને વસ્તુ આપણે અહીંયા શોધવાની. પરિપથ સરસ મજાનો તૈયાર થઈ ગયો. અહીંયા આમાંથી વહેતો પ્રવાહ I1, આમાંથી વહેતો પ્રવાહ I2 અને પરિણામ સ્વરૂપ અહીંયા વહેતો પ્રવાહ કેટલો થશે, તો કે બે ભેગા થઈ અને I બરાબર શું મળે, I1 પ્લસ I2. એનો મતલબ કે પૂરો પ્રવાહ અહીંયા જો I કહું, તો આ કેસે મારું સૂત્ર તૈયાર થઈ ગયું, કે કયું, તો કે VAB બરાબર ટર્મિનલ વોલ્ટેજ નું સૂત્ર શું હતું, તો કે એપ્સિલોન ઇક્વેશન માઇનસ વહેતો પ્રવાહ કયો, તો કે I. અહીંયા શું થશે, R ઇક્વેશન. આ પહેલું સમીકરણ મળ્યું, આને આપણે અહીંયા મૂકીશું. ક્લિયર? હવે જુઓ, અહીંયા અહીં કહીએ તો આ A અને B વચ્ચે બંને વિદ્યુત કોષ એકબીજાને સમાંતર જોડાયેલા હોવાથી આપણે કહી શકીએ કે સમાંતર જોડાણની અંદર વિદ્યુત સ્થિતિમાન કેવું રહે, સમાન રહે. માટે અહીંયા બંનેનું વિદ્યુત સ્થિતિમાન હું જો V કહી દઉં, એનો મતલબ કે A અને B વચ્ચેનું જે વિદ્યુત સ્થિતિમાન VAB, એ જો હું V કહી દઉં, તો આ સમીકરણ કે આમના પણ V કહેજો, કારણ કે આપણે એને શું કરવાનું, અહીંયા માટે અહીંયા A અને B વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન V, જેને આપણે VAB કહીએ, અને એનું સૂત્ર લખવું હોય, તો પહેલો જે ભાગ એટલે કે ઉપરની શાખા, એ કહેશે મારું સૂત્ર ટર્મિનલ વોલ્ટેજનું શું થશે, આ પ્રથમ શાખા માટે આપણે ટર્મિનલ વોલ્ટેજ V = εr મુજબ લખી શકીએ. હવે સમાંતર જોડાણમાં વોલ્ટેજ સમાન રહેવાનો, એટલે આ બીજી શાખા માટે કહીએ તો εr2 માઇનસ I2 R2 કોના બરાબર, તો કે V બરાબર. હવે સમીકરણ 1 તરફ જોઈએ, તો કે સમીકરણ 1 માં V = εr ઇક્વેશન માઇનસ IR ઇક્વેશન, એનો મતલબ કે આ સમતુલ્ય કિંમતો શોધવાની. હવે અહીંયાથી પહેલું સૂત્ર એ આપણે સરખાઈ ના શકીએ, કારણ કે પહેલું સરખા જઈએ બીજું રહી જાય, બીજું સરખા જઈએ તો પહેલું રહી જાય, તો આ બંનેનો સમન્વય કરવો પડશે. અને સમન્વય કરવા માટે આપણે આ સૂત્રનો થોડો વિચાર કરો, કે I = I1 + I2,
એનો મતલબ કે આ બંને ભેગા એક જ સૂત્રમાં લાવવા હોય તો મારા આમાં આઈ વન અને આમાં આઈ ટુ ની કિંમત વધવી પડે. પણ કે સરખાના પણ જોડે તો કે બી સાથે તો કે બી ઇઝ ઇક્વલ ટુ એક સૂત્રમાં એપ્સાયલન વન આઈ વન આર વન અને આમાંથી આઈ ટુ લાવવા હોય તો બીજું સૂત્ર શું મળે બી ઇઝ ઇક્વલ ટુ એપ્સાયલન ટુ આઈ ટુ આર ટુ થાય કે ના થાય. હવે આમાં આઈ વન લાવવું તો આઈ વન લાવવા માટે આપણે પેલા આ પદના આ બાજુ નાખી દો એટલે શું થશે આઈ વન આર વન બરાબર એપ્સાયલોન વન માઇનસ વી. અંતે આર વન આ બાજુથી પેલી બાજુ નાખી દઈએ તો અંતે તમે કહેશો કે ભાઈ આપણા આર વન વડે દરેક પદને ભાગી નાખો. દરેક પદને શું કરો આપણે ભાગી નાખો તો અહીંયા એકલો આઈ વન વધશે આર વન વડે ભાગીશું એટલે આર વન ઉડી જશે. આમાં શું થશે અપોન આર વન આમાં શું થશે અપોન આર વન સેમ ટુ સેમ આ કેસે અમારે એ જ ઘટના ઘટે તે જ રીતે જ આ રીતે જ આ સેમ ટુ સેમ આઈ ટુ માટે કહીશું તો શું થશે તો કે એપ્સાયલન ટુ અપોન આર ટુ માઇનસ વી અપોન આર ટુ. તો આઈ વન અને આઈ ટુ ની કિંમત આપણી જોડે આવી કે આવી ના આવી. હવે આઈ વન અને આઈ ટુ ની કિંમત જયારે આવે ત્યારે આઈ બરાબર આપણું સૂત્ર શું હતું આઈ વન પ્લસ આઈ ટુ બે કિંમતો ઉલાડી ઉલાડીને આની અંદર ફેંકી દઈએ તો કે આઈ વન અને આઈ ટુ ની કિંમતો મૂકવી એટલે બે નો સરવાળો કરવાનો થાય તો પહેલા પહેલા પદ નો સરવાળો શું થશે તો કે આમાં લખો એપ્સાયલોન વન આર વન પ્લસ એપ્સાયલોન ટુ આર બીજા પદનો બીજા પદ સાથે સરવાળો કરો તો આ માઇનસ આ આમાંય માઇનસ એટલે કે માઇનસ માઇનસ પાછું વી વી આટલું વસ્તુ કોમન નીકળે એટલે કે માઇનસ વી તો વધે શું તો કે 1 અપોન આર 1 પ્લસ 1 અપોન આર 2. ઓકે હવે આટલું થયા પછી ધ્યાન આપજો બરાબર માટે I બરાબર હવે જો લખું તો સૂત્ર કઈક આવું થશે. માની લો કે આ બે ની અંદર આટલા ભાગ ની અંદર આપણે લસા લઈએ તો શું થશે તો કે આર વન આર ટુ ઉપર શું થાય એપ્સાયલોન વન આર ટુ પ્લસ એપ્સાયલોન ટુ આર વન. બોલો થાય કે ના થાય. ત્યાર પછી માઇનસ વી આ કે અમારે લસા લેવું તો લસા શું થશે નીચે આર વન આર ટુ ઉપર શું થાય આર વન પ્લસ આર ટુ. ઓકે આ સૂત્ર સાથે સરખાવો ઓરિજિનલ આ સૂત્ર શું કહેવાય તો કે v બરાબર એનો મતલબ કે આ સૂત્રનું હું લખું તો v બરાબર એપ્સાયલોન ઇક્વેશન માઇનસ i r ઇક્વેશન. આ સમીકરણ સાથે મારે સરખાવવું હોય તો ઉપરોક્ત સમીકરણ i બરાબર નહીં પણ મારે શું કરવું પડશે v બરાબર કરવું પડશે આના જેવું બનાવવું હોય તો. તો એનો મતલબ કે v વાળું પદ આ બાજુ લાવવાનું i ને આપણે પેલી બાજુ ફેંકી દઈએ તો શું થશે v r1 r2 upon r1 into r2 આ બાજુ આવી એટલે પ્લસ થયું આને પેલી બાજુ નાખી દો એટલે અંતે આપણે કહીએ તો બાકીનું જેસે થે એપ્સાયલન 2 r1 upon r1 r2 અહીંયા શું થશે માઇનસ i અહીં સુધી ક્લિયર. હવે દરેક પદને મારે શું લાવવાનો v લાવવાનો આવી ગયો શું v અને આ વર્ગોળો આવ્યો તો આ વર્ગોળો હટાવવો હોય તો એનો મતલબ મારે ચોખ્ખો v ખુલ્લો કરવો હોય તો મારે શું કરવું પડે આના વ્યસ્ત વડે આને ગુણવું પડે. હવે આ સમીકરણમાં થોડું એવું હોય કે એક બાજુ ગુણીએ બીજી બાજુ લેવા દઈએ માટે હું એમ કહી શકું કે દરેક પદને આનું વ્યસ્ત એટલે કે r1 r2 upon r1 plus r2 વડે ગુણતો બોલો શું થશે તો કે પહેલું પદ બની જશે v બરાબર આ પદ શું બનશે પ્લસ એપ્સાયલોન 2 r1 upon r1 r2 અને ગુણાકારમાં આવશે r1 r2 upon r1 plus. જો પહેલા પદ સાથે ગુણાવ્યું ત્યારે આ પદે આ પદને ઉલાડી મેળ્યું એટલે વધ્યો v બીજા પદ સાથે ગુણાશે એટલે આપણે આખે આખું બીજા પદ સાથે ગુણાકારમાં લખી દીધું. આ કે હું બાકી હું તો આઈ માટે પણ આપણે લખી શકીએ માઇનસ આઈ
ને આખું અપદ એટલે કે આર વન આર ટુ અપોન આર વન પ્લસ આર ટુ. બોલો અહીં સુધી ઓકે થઈ ગયા આપણે, ક્લિયર? હવે તમને એક ભયંકર વિચાર આવશે કે આપણે આ બંનેને ઉડાડી લઈએ તો વધે શું, તો કે v બરાબર એપ્સાયલોન 1 r2 પ્લસ એપ્સાયલોન 2 r1 અપોન r1 પ્લસ r2 માઇનસ i. અહીંયા શું થશે, r1 r2 અપોન r1 પ્લસ. અને આમ આપણને એક સમીકરણ મળશે જેને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. આપણું પ્રથમ સમીકરણ હતું જેને અહીંયા લખી દીધું બાબા, આ સમીકરણ 1 અને આ સમીકરણ 2 આખું બંનેને આપણે સરખાવીએ. હવે જો સરખાવવાનું થાય ત્યારે આપણે આનો થોડો અહીંયા જગ્યા કરી દઈએ, જ્યારે હવે સરખાવવાનું થાય એટલે સમીકરણ 1 અને સમીકરણ 2 ને આપણે સરખાઈએ. તો જુઓ v બરાબર અહીંયા શું આપેલું હોય, તો કે એપ્સાયલન ઇક્વેશન એ કોને સમતુલ્ય થયું, તો કે આ પદને. માટે અહીં આગળ કહી શકીએ એપ્સાયલન ઇક્વેશન બરાબર આપણને શું મળે, તો કે એપ્સાયલન 1 r2 પ્લસ એપ્સાયલન 2 r1 અપન નીચે પદ શું હતું, તો કે r1 પ્લસ r2. તો સરખામણીમાં એપ્સિલન ઇક્વેશન માટે આપણને મળ્યું, તે જ રીતે માઇનસ માઇનસ અને બીજા પદને જ્યારે સરખાઈએ ત્યારે i પછી r ઇક્વેશન બરાબર શું લખી શકાય, તો કે r ઇક્વેશન ઇઝ ઇક્વલ ટુ r1 r2 અપન નીચે શું હતું, r1 પ્લસ. આ એક સૂત્ર આપણને મળી ગયું. તમે જોઈ શકો જ્યારે અવરોધોને આપણે સમાંતર જોડીએ ત્યારે અવરોધો માટે સૂત્ર જે મળે છે એ જ સૂત્ર આપણને અહીંયા આંતરિક અવરોધ માટે પ્રાપ્ત થશે. હવે આની વાત આવી તો આમાં જુઓ, હું અહીંયા આગળ એમ લખી દઉં કે આ ઇક્વેશન આ બાજુ આ ઇક્વેશન વડે ભાગી દઉં, આ સૂત્રને આ બાજુ પણ આ ઇક્વેશન વડે ભાગી લઈએ, તો પ્લસ એપ્સિલન 2 r1 અપન r1 પ્લસ r2. અહીંયા આ ઇક્વેશન વડે ભાગી તો અહીંયા પણ હું આ ઇક્વેશન વડે ભાગી દઉં, આ ઇક્વેશન વડે ભાગું એનો મતલબ કે એની કિંમત વડે ભાગી દઉં, r1 r2 અપન r1 પ્લસ. અચાનક એક ભયંકર વિચાર આવે, આ બંને ઉડી જાય અને અંતે અહીંયા કહી શકીએ ઇક્વેશન અપન r ઇક્વેશન બરાબર. સમજો અહીંયા આ નીચે શું વધ્યું, તો કે r1 into r2 એટલે કે ઉપર જે કિંમત હતી એની નીચે r1 r2 વડે અહીંયા અલગથી ભાગી દો અહીંયા અલગથી ભાગી દો, તો એપ્સિલન 2 r1 અહીંયા શું થશે, r1 r2 આવડી ગયું અને આવડી ગયું અને અંતે તમને શું મળશે, એપ્સિલન 1 r1 પ્લસ એપ્સિલન 2 r2. અને આમ આ ગુણોત્તર માટે પણ આપણને આ રીતે સૂત્ર મળશે. જો બે બેટરી જોડી છે તો બે પદ સુધી જવાનું થશે, ત્રણ બેટરી જોડી છે તો ત્રણ પદ સુધી, n બેટરીઓ જોડી છે તો n પદ સુધી આપણે જવાનું થશે. આમ આ એક વિદ્યુત કોષો માટેના સમાંતર જોડાણની થિયરી થઈ. મિત્રો બહુ સરસ થિયરી, ગાણિતિક સ્ટેપ વાળી છે, તમે થોડીક તૈયાર કરશો એક બે વખત લખશો ત્યારે તમને અવશ્ય આવી જશે. નવી થિયરી સાથે આપણે મળીશું મિત્રો, આપણો વિડીયો અહીંયા સ્ટોપ કરીએ છીએ આ થિયરી પૂરતો, અને નવી થિયરી લઈને આવીશું.